विद्यार्थी मित्रों, भावनगरमां चालती कॉस्मो संस्था एमां दरेक विद्यार्थी मित्रोनुं हार्दिक स्वागत करूं छूं। आजे आपणे कॉस्मोसमां ई लर्निंगना माध्यमथी डेमोन्स्ट्रेटिव प्रोनाउनो टॉपिक भणशुं। तो डेमोन्स्ट्रेटिव प्रोनाउन छे शुं, एमां केवा केवा नीति नियम होय छे, क्या क्या टॉपिक सब टॉपिक छे, ए दरेक आपणे जोशुं। सौथी पहेला आजे आपणे जोशुं सिंग्युलर अने प्लुरल। गुजरातीमां आपणे गुजराती छे तो आपणने एमां खबर होय छे एकवचन अने बहुवचन, के छोकरो तो छोकराओ, के खुर्शी तो खुर्शीओ। तो आपणे हवे इंग्लिशमां सिंग्युलर अने प्लुरलना केवा नियमो छे तो ई आपणे जोईए। एना मे एक्झाम्पल पण अहींया लखेला छे, नियम पण लखेला छे। तो फर्स्ट पहेलो ज नियम आपणे જોઈએ કે કોઈ પણ નામને અંતે s પ્રત્યય લગાવવાથી બહુવચન થાય છે। કોઈ પણ નામ છે એટલે કે કોઈ પણ નામ ઇન ધ સેન્સ શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો સંજ્ઞા, તો કોઈ પણ સ્પેલિંગ છે એના અંતે s પ્રત્યય લગાવવાનો છે, ઈ પહેલો નિયમ છે। તો આપણે અહીંયા આગળ એક એક્ઝામ્પલમાં લખ્યું છે લેટર એટલે કે અક્ષર, તો આપણે કેવું છે અક્ષરો। તો લેટર્સ પછી છે બીજું એક્ઝામ્પલ વોલ, વોલ એટલે કે દીવાલ, તો આપણે અહીંયા કહેવાનું છે દીવાલો, તો થશે વોલ્સ। આવા ડ્રગ તમે ઉદાહરણ જોઈ શકો છો, જેમ કે બોય તો બોયઝ, ગર્લ તો ગર્લ્સ, એવી રીતના। આના પહેલો છે નિયમ એકદમ ઈઝી છે, જે તમે આરામથી સમજી શકો છો। હવે બીજો નિયમ, બીજો નિયમ શું કહે છે? તો બીજો નિયમ એમ કહે છે કે જો નામના છેડે ઓ એસ એક્સ સી એચ એસ એચ એસ કે ડબલ એસ આવે તો એસ ના બદલે ઈ એસ પ્રત્યય લાગે। અહીંયા આગળ આપણે શું કીધું હતું, કોઈ પણ નામના અંતે એસ પ્રત્યય લાગે તો એ બહુવચન બને છે, આ એના એક્ઝામ્પલ હતા। હવે જે સ્પેલિંગ એવા છે કે જેના નામના છેડે એટલે કે સ્પેલિંગના અંતે ઓ એસ એક્સ સી એચ એસ એચ એસ કે ડબલ એસ આવે તો એસ ને બદલે ઈ એસ પ્રત્યય લાગશે, તો એના એક્ઝામ્પલ મેં અહીંયા આગળ લખ્યા છે। જેમ કે પહેલું જ એક્ઝામ્પલ છે મેંગો એટલે કે કેરી, તો આપણે કેવું છે કેરીઓ, તો મેંગોઝ। બીજું એક્ઝામ્પલ છે બોક્સ એટલે કે નાની પેટી કે ખોક, તો બોક્સ, તો એનું એનું બહુવચન આપણે કરીએ છીએ પ્યુરલ, તો બોક્સિસ। જો તમે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ નામના અંતે એટલે કે સ્પેલિંગના છેડે ઓ છે। પછી બીજું જોઈએ, બીજો તો કે ભાઈ અહીંયા એક્સ છે, જે અહીંયા આગળ આ નિયમમાં કીધું છે કે નામના છેડે ઓ એસ એક્સ સી એચ એસ એચ, તો એના બધા એક્ઝામ્પલ છે। પછી આ એક એક્ઝામ્પલ છે ડીશ એટલે કે થાળી કે પ્લેટ આપણે કહેતા હોઈએ છીએ। પછી છે ડીશ, તો ડીશીસ, બેચ તો વેન્ચીસ। આ એકદમ એક્ઝામ્પલ સરળ છે, જે તમે આસાનીથી સમજી શકો છો। આવા ઘણા પણ બીજા બધા એક્ઝામ્પલ તમે આમાં લઈ શકો છો, જે અહીંયા આગળ રૂલ્સ કીધો છે એની નીચે જેના એક્ઝામ્પલ આપેલા છે, જો તો તમે આરામથી સમજી શકો છો। હવે આપણે જોઈશું નિયમ ત્રીજો। ત્રીજા નિયમમાં શું કીધું છે, જો નામના છેડે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી પછી ઈએસ લગાવો। હવે ઇંગ્લિશ છે તો એમાં એ ઈ આઈ ઓ યુ આ પાંચ જે છે એ સ્વર છે, બાકીના બધા વ્યંજન છે। હવે અહીંયા આપણે સિંગ્યુલર અને પ્લુરલ એના જ એક્ઝામ્પલ આપણે લખ્યા છે, તો અહીંયા કીધું છે સિટી આ વાય છે અને એની પહેલા વ્યંજન છે એટલે કે ટી છે, એવી જ રીતના અહીંયા આર છે, તો સિટી એટલે કે શહેર, તો આપણે એનું પ્લુરલ ફોર્મ કરવું છે, બહુવચન કરવું છે, તો શહેરો એમ કેવું છે, સિટી છે તો સિટીઝ એટલે વાય નો આઈ કર્યો અને પછી ઈએસ પ્રત્યય લગાવ્યો। એવી રીતના તમે જોઈ શકો છો સ્ટોરી તો સ્ટોરીઝ, ફ્લાય ફ્લાઈસ, ફ્લાય એટલે માખી, તો અહીંયા કહેવામાં આવ્યું છે માખીઓ। આ નિયમ પણ એકદમ ઈઝી હતો, જે આપણે ઉદાહરણ સાથે સમજ્યા। હવે નિયમ જોઈએ ચોથા નંબરનો, કે ચોથા નંબરનો નિયમ શું કહે છે, તો આ નિયમ એવું કંઈક કહે છે કે જો વાય ની આગળ સ્વર હોય તો તેનું બહુવચન એસ લગાવવાથી જ થાય, છે આના જેવું જ છે, પણ અહીંયા આગળ વ્યંજનની વાત કરવામાં આવી હતી, અહીંયા આગળ વાત કરવામાં આવી છે સ્વરની, કે જો વાય હોય નામના છેડે તો તેનું બહુવચન એસ લગાવવાથી જ થાય। હવે એના સિંગ્યુલર અને પ્લુરલ જોઈએ, તો અહીંયા કીધું છે મંકી એટલે કે વાંદરો, તો વાંદરાઓ, ડે એટલે કે દિવસ, દિવસો એટલે કે ડેઇઝ, પછી છે ટોય એટલે કે રમકડું કે રમકડું,
તો એનું આપણે બહુવચન જોઈએ તો ટોયઝ એટલે કે રમકડાઓ. તો આ હતો નિયમ નંબર 4. હવે આપણે જોશું નિયમ 5 નો. તો આ નિયમ માં એવું છે, જો શબ્દ ના છેડે એફ અથવા એફ ઈ હોય તો તેનો વી કરી પછી પ્રત્યે ઈએસ લાગે છે. શું કીધું છે? જો શબ્દ ના છેડે એફ અથવા એફ ઈ હોય તો તેનો વી કરી પ્રત્યે પાછળથી ઈએસ આપણે લગાવવાનો છે. હવે એના સિંગ્યુલર અને પ્યુલર ને આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા કીધું છે લીવ એટલે કે પાંદડું, તો લીવ્સ એટલે કે પાંદડાઓ. પછી કીધું છે લાઈફ એટલે કે જિંદગી, તો એનું પ્યુલર શું થશે? લાઈવ્સ એટલે કે જિંદગીઓ. પછીનું છે નાઇફ એટલે કે છરી, તો નાઇફ્સ એટલે કે છરીઓ. આ એના એક્ઝામ્પલ હતા કે જે અહીંયા આગળ એને મેચ થતા હતા. કીધું છે જો શબ્દ ના છેડે એફ હોય, અહીંયા એફ પણ છે અને તેનું વી કરી આપણે એનો પ્રત્યે ઈએસ લગાવ્યો છે એફ નો. હવે આપણે આગળનો નિયમ જોઈએ. આગળનો નિયમ એવું કંઈક કહે છે કે જો કેટલાક શબ્દોના બહુવચન તે શબ્દોનો સ્પેલિંગ કે ઉચ્ચાર બદલી જવાથી થાય છે. શું કીધું છે? કેટલાક સ્પેલિંગ એવા છે કે જેનું સ્પેલિંગ અથવા એનું ઉચ્ચારણ બદલાઈ જશે તો તેનું બહુવચન થઈ જશે. જેમ કે પહેલું જ કીધું છે મેન, મેન એટલે માણસ, તો માણસો. બીજું કીધું છે ચાઇલ્ડ એટલે કે બાળક, તો બાળકો આપણે એવું કેવું છે તો ચિલ્ડ્રન. પછી કીધું છે ઓક્સ, ઓક્સ એટલે કે બળદ, તો આપણે કેવું છે બળદો, ઓક્સન. પછી છે ફૂટ એટલે કે પગ, તો આપણે એનું બહુવચન થશે ફીટ એટલે કે પગ. હવે આપણે આગળનો નિયમ જોશું. આ નિયમ શું કહે છે? એક વચન અને બહુવચનનો. તો આ નિયમમાં એવું છે કે અમુક નામ એક વચનમાં જ આવે તેનું બહુવચન થતું નથી. અમુક નામ એવા છે કે જેનું બહુવચન થતું નથી એ એક વચનમાં જ આવશે. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ન્યૂઝ એટલે કે સમાચાર. પછી છે ઇનિંગ્સ એટલે કે દાવ. પછી કીધું છે ફર્નિચર, બિઝનેસ. તો આ બધા એવા નામ છે કે આ નામોનું બહુવચન થશે નહીં. આ તમે સમજી શકો છો. હવે ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો છો. આ એક આપણે સમજવાના તરીકાથી લિમિટેડ આપણે એક્ઝામ્પલ લીધા છે, બહુ નથી લીધા. ત્યારબાદ પછીનો નિયમ આપણે જોઈએ. તો આ નિયમમાં એવું છે ભાવવાચક અને દ્રવ્યવાચક નામનું બહુવચન થતું નથી. ભાવ એટલે કે પ્રેમ, લાગણી, હૂંફ, તો આ બધી વસ્તુ છે આપણે માપી નથી શકતા. કોઈ એમ ન કે મને આજે 2-3 કિલો ભૂખ લાગી છે કે મને 3-4 કરોડ રૂપિયાની હૂંફ જોઈએ છે, એવું કોઈ નથી કહેતું કે આપણે સાંભળેલું પણ નથી. ભાવવાચક અને દ્રવ્યવાચક નું બહુવચન થતું નથી એટલે કે શું? જેમ કે હોપ એટલે કે આશા, લવ એટલે કે પ્રેમ, કેરોસીન, વુડ, ગોલ્ડ. તો આ આગળ તમે જોઈ શકો છો હોપ, લવ, તો આ બધું છે એક પ્રકારનો ભાવ છે આપણી અંદરનો. પછીનું કીધું છે દ્રવ્યવાચક. દ્રવ્યવાચકમાં આવશે ગોલ્ડ એટલે કે સોનું, કેરોસીન, એ બધી વસ્તુ દ્રવ્યવાચકમાં આવશે. તો આવા જે નામ છે એનું બહુવચન પણ થતું નથી એટલે કે દ્રવ્યવાચક નામો છે અને ભાવવાચક નામો છે એનું બહુવચન નથી થતું. હવેની પછીનો નિયમ આપણે જોઈએ. આ નિયમમાં શું કીધું છે? જ્યારે કોઈ સંખ્યાની સાથે લખવામાં આવે ત્યારે ડઝન, હંડ્રેડ, લેખ, કરોડનું પણ બહુવચન થતું નથી. જેમ કે 2 ડઝન, 500, 7000. તો આપણે એક્ઝામ્પલ ઉપરથી સિંગ્યુલર અને પ્યુલરનો આખે આખો ટોપિક જોયો કે ક્યાં આગળ કેવા નીતિ નિયમો લાગુ પડે છે, એના એક્ઝામ્પલ પણ જોયા જે તમે સમજી શકો છો. હજી આવા તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો એને રિલેટેડ, નિયમને રિલેટેડ. આઈ હોપ કે તમને આ સિંગ્યુલર અને પ્યુલરનો જે ટોપિક છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનની અંતર્ગતનો, તો એ તમને સરળતાથી તમે સમજી શક્યા હશો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે ટોપિક શીખ્યા સિંગ્યુલર અને પ્યુલરનો, તો આ જે ટોપિક છે એની આ એક્સરસાઇઝ છે જે તમારે જાતે સમજી આગળના નિયમો એકવાર વાંચી રિફર કરી અને તમારી જાતે એનો તેનો અભ્યાસ કરવાનો છે અને એના આન્સર લખવાના છે, જેથી કરીને તમે તમારી તમે કેટલું સમજ્યા છો તમે તમારું સ્વમૂલ્યાંકન જાતે કરી શકો. તો હવે આપણે એક નવા ટોપિક સાથે આવતા એક નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય.